મહાસંઘ વિજાપુર આયોજિત વય નિવૃત્ત સત્કાર સમારંભ અને શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમ 30/10/2020 ને શુક્રવારના રોજ શ્રી રામબાગ રાધાકૃષ્ણ મંદિર હોલ વિજાપુર ખાતે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિજાપુર ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં વિજાપુર તાલુકાના 16 વય નિવૃત્ત શિક્ષકો, એક રાજ્ય પારિતોષિક વિજેતા, 4 જિલ્લા પારિતોષિક વિજેતા અને હોમ લર્નિંગમાં ખૂબ સુંદર મજાની કામગીરી કરનાર 5 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક ઓર શિક્ષક કે હિત મેં સમાજ, આ વિચારધારાને આ કાર્યક્રમ થકી બળ પૂરું પાડવા ઉપસ્થિત રહેલા મહેમાનોમાં શ્રીમાન ભીખાભાઈ પટેલ, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત, રતુભાઈ એમ ગોળ, મહામંત્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત વી આર બારોડ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી વિજાપુર મામલતદાર કચેરીમાંથી પ્રતિનિધિ સ્વરૂપ નાયબ મામલતદાર શ્રીઓ આર એસ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ વિસનગર હર્ષદભાઈ પટેલ, બીઆરસી કો ઓર્ડિનેટર વિજાપુર તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મહેસાણાના જિલ્લા તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. રતુભાઈ ગોળ સાહેબ, મહામંત્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેના હેતુઓ, તેની સંકલ્પના અને તેના રચનાત્મક કાર્યોની ખૂબ સુંદર વાત મૂકવામાં આવી. ત્યારબાદ સમારોહના અધ્યક્ષ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ એવા ભીખાભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની વિચારધારાની વિસ્તૃત સમજ આપી, તેમાં રાષ્ટ્રભાવના, શિક્ષક અને સમાજનું હિત કેવી રીતે સંકળાયેલું છે તેની ખૂબ સુંદર મજાની છણાવટ કરવામાં આવી. કનુભાઈ મણીલાલ ચૌધરી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિજાપુર દ્વારા સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને ગુજરાતી ફિલ્મના 2 મહાનાયક મહેશભાઈ અને નરેશભાઈના મૃત્યુમાં ટેખેદ વ્યક્ત કરી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. વિશેષ કારણોસર ઉપસ્થિત ન રહેનાર શ્રી પુલકિતભાઈ જોશી, નાયબ ડીપીઓ મહેસાણા, અને શ્રીમતી સરોજબેન ડી ચૌધરી, ટીપીઓ વિજાપુર દ્વારા ટેલિફોનિકના માધ્યમથી શુભેચ્છા પાઠવવામાં આવી. આ કાર્યક્રમનું સફળ સંચાલન રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અને મહાદેવપુરા ડાભલામાં ફરજ બજાવતા એવા શ્રી દિલીપસિંહ વિહોલ દ્વારા કરવામાં આવ્યું.